હવે વાત કરવામાં આવે તો અમેરિકાના ટેક્સાસની અંદર શાળા પર હુમલો કરવામાં આવ્યો, શાળાની અંદર જ હુમલો કરવામાં આવ્યો અને પૂર્વ વિદ્યાર્થી દ્વારા જ કરાયો છે, માસૂમોને તેણે ગોળીએ વિંધ્યા છે। ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબાર કરવામાં આવ્યો, 18 વર્ષીય શૂટરે અંધાધૂન ફાયરિંગ કર્યું હતું, 18 વિદ્યાર્થીઓ સહિત 21 ના મોત થઈ ચૂક્યા છે। હુમલાખોરો વાલ્ડે હાઈસ્કૂલનો પૂર્વ વિદ્યાર્થી હતો અને પ્રાથમિક શાળા પર તેણે હુમલો કર્યો છે। ટેક્સાસમાં માસૂમ વિદ્યાર્થીઓ કે જેનો તેણે ભોગ લીધો છે, જો કે હાલ તેને પણ ગોળીએ વિંધવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ટેક્સાસની અંદર આ હુમલો કરવામાં આવ્યો હતો અને અમેરિકાની અંદર અવારનવાર આ પ્રકારે અંધાધૂધ ફાયરિંગના બનાવો સતત વધી રહ્યા છે અને તેવામાં 18 વર્ષનો જે પૂર્વ હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો તેણે જ પોતાની સ્કૂલની અંદર પ્રાથમિક શાળામાં એકાએક હુમલો કર્યો અને તેણે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું કે જેની અંદર વિદ્યાર્થીઓ મોતને ઘાટ ઉતર્યા છે અને હજુ પણ મૃત્યુઆંક વધ્યો છે કે જેમાં 18 વિદ્યાર્થીઓ સહિત કુલ 21 લોકોના મોત થઈ ચૂક્યા છે। પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસ કાર્યવાહી દરમિયાન આ શૂટર વિદ્યાર્થી જે છે તે પણ ઠાર માર્યો છે, પરંતુ હાલ જે વિદ્યાર્થીઓના મોત થયા છે તેમના માતા પિતા આક્રંદ કરી રહ્યા છે અને હાલ જે રીતે કહી શકાય કે સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે, તમામ લોકો જે છે તે હાલ દુઃખમાં જોવા મળી રહ્યા છે। પરંતુ ટેક્સાસની અંદર આ પ્રકારની ઘટના અને શાળામાં જઈને ગોળીબાર કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। 18 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના મોત થઈ ચૂક્યા છે, ફાયરિંગ કરનાર પૂર્વ વિદ્યાર્થીને પણ ઠાર કરાયો છે।